તો અહીંયા રાજા એટલે માત્ર પોતાના રાજ્ય પર રાજ કરવું એવું નહીં પરંતુ રાજાના હાથમાં બધી જવાબદારી હોય કે પોતાની પ્રજાને ગમે એવી મુશ્કેલી કે આપત્તિમાંથી પણ એને બહાર કાઢવું તો આજે આપણે એવા જ એક મહાન દાનવીર રાજાની વાત શીખીશું જેણે પોતાની પ્રજાને દુષ્કાળની પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે પોતાના અનાજના બધા કોથાર ખોલી નાખે છે અને સમય આવે બીજા પાસેથી માંગીને પણ પોતાની પ્રજાનું ભરણ પોષણ કરવા માટે તૈયાર થાય છે તો એવા આ મહાન ઉદાર દિલના રાજાની વાત આજે આપણે શીખીશું જેમનું નામ છે જગદુષા તો પાઠનું નામ છે દેશભક્ત જગદુષા જેમના લેખક છે રમણલાલ સોની અને પાઠનો સાહિત્ય પ્રકાર છે નાટક સૌપ્રથમ આપણે લેખક પરિચય મેળવીશું તો રમણલાલ સોનીનો જન્મ ઓગણીસસો આઠ અને મૃત્યુ બે હજાર માં થયું હતું રમણલાલ પીતાંબરદાસ સોનીનો જન્મ સાબરકાંઠા જિલ્લાના મોડાસા તાલુકાના કોકાપુર ગામમાં થયો હતો બંગાળી ભાષા અને સાહિત્યનો એમને ગઢ પરિચય હતો રવિન્દ્રનાથ ઠાકુર અને શરદ બાબુના ઘણા પુસ્તકોનો એમણે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે વિશેષ તેઓ બાળ અને નાટકોના સર્જક તરીકે જાણીતા છે તેમની સાહિત્ય સેવા માટે ઓગણીસો છન્નુંમાં રણજીતરામ સુવર્ણચંદ્રક અર્પણ કરવામાં આવ્યો હતો વિશ્વની લોકકથાઓ ગ્રીસનો લોકકથા ભંડાર સંતસાગર વગેરે એમના જાણીતા પુસ્તકો છે હવે રાજ્યની આપત્તિમાં રાજા અને અને પ્રજા સમજપૂર્વક ધીરજપૂર્વક ઉકેલ લાવે તો સમસ્યા હળવી થઈ જાય છે દાનવીર ભામાસાની જેમ એક જગદુષા પણ નગર સેત તરીકે માનવતાવાદી અભિગમ ધરાવે છે આપબળે એકથી કરેલી કમાણી સંચિત કરેલા અનાજના કોઠારો સંકટ સમયે પ્રજા માટે ખુલ્લા મૂકી દેનાર જગદુષાના દિલની ઉદારતાનો સરસ પરિચય લેખકે નાટક દ્વારા કરાવ્યો છે તો હવે આપણે પાઠને વિસ્તારથી સમજીશું તો આ પાઠનો સાહિત્ય પ્રકાર નાટક છે એટલે અહીંયા નાટક સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું છે જુઓ સ્થળ કયું છે પાટણ પાટણના રાજા વિશળદેવનો દરબાર ત્યાંના રાજાનું નામ શું છે વિશળદેવ અને એમનો આ દરબાર ભરાયેલો છે રાજા વિશળદેવ દરબાર ભરીને બેઠા છે પણ સૌના મોં ઉદાસ છે આખાએ દરબારમાં જાણે નિરાશાની ઘેરી છાયા ફરી ફરી વળેલી છે રાજાની સામે રાજજોશી ટીપણું પહોળું કરીને બેઠા છે ને તે આંગળીના વેઢા ઉપર આંકડા માંડે છે હવે પરિસ્થિતિ શું દર્શાવી છે કે રાજા વિસોળદેવનો દરબાર ભરાઈને બેઠેલો છે અને બધાના મોઢા ઉદાસ છે આખા એ દરબારમાં જાણે નિરાશા ઘેરાઈ ગયેલી દેખાય છે રાજાની સામે રાજજોશી એટલે કે રાજાનો જે રાજજોશી છે એ ટીપણો ખોલીને ટીપણો એટલે પંચાંગ જેમ કે પહેલાંના સમયમાં આવી રીતે પંચાંગ જોઈને કહેવામાં આવતું કે વરસાદનો સમય થયો એટલે વરસાદ આવશે કે આ વર્ષે વરસાદ આવશે કે નહીં આ વર્ષે પરિસ્થિતિ કેવી છે એવી ત્યારે ભવિષ્યવાણી કરવામાં આવતી તો રાજ જોશી આવી રીતે ટીપણું એટલે કે પંચાંગ ખોલીને બેઠા છે અને પોતાની આંગળીના વેઢા વેઢો એટલે આંગળી ઉપરની સાંધા આગળની રેખાઓ એના પર આંગળીના વેઢાથી જાણે આંકડા માંડે છે ત્યાર પછી આગળ જોઈએ તો રાજા બોલે છે તે જોશીજી આ વર્ષે વરસાદ નથી શું હવે રાજા પ્રશ્ન પૂછે કારણ કે ઘણા વર્ષથી ત્યાં વરસાદ પડ્યો નથી એટલે રાજા પૂછે છે કે જોષીજી આ વર્ષે પણ વરસાદ નથી આવવાનો જોશી કહે છે મહારાજ મને થાય છે કે કાળવાણી ઉચ્ચારતા મારી જીભ કપાઈ કેમ નથી જતી કાળવાણી એટલે ભયંકર આફતભરી ભવિષ્યવાણી તો જોશીજી શું કહે છે કે આવી ભયંકર વાણી ઉચ્ચારતા મારી જીભ શા માટે કપાઈ નથી જતી તો રાજા કહે છે સમજી ગયો હું સમજી ગયો જોશી હવે બોલવાની જરૂર નથી જોશીજી કહે છે કે આવી ભયંકર વાણી આફતભરી વાણી એટલે રાજા સમજી જાય છે કે જોશીજી શું કહેવા માંગે છે એટલે રાજા કહે છે કે હવે તમારે બોલવાની જરૂર નથી હવે આટલું કાર્ય થાય છે એટલામાં શું થાય છે બહારથી ઘણા લોકોનો પોકાર પોકાર એટલે કે અવાજ કરતા હોય બોલાવતા હોય એમ સંભળાય છે અમને ખાવાનું આપો અમને જીવાડો અમે મરી જઈએ છીએ એટલે આટલી બાબતે આપણને એટલો ખ્યાલ આવે કે વિશલદેવના રાજ્યમાં ઘણા વર્ષોથી વરસાદ પડ્યો નથી એટલે દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ છે અને પ્રજાની હાલત ખૂબ કફોડી બની ગઈ છે એટલે પ્રજા કહે છે કે અમને ખાવાનું આપો અમને જીવાડો કારણ કે અમે મરી રહ્યા છીએ ત્યાર પછી રાજા કહે છે મારી રાકડી રૈયત ભૂખે મરે છે રાકડી એટલે ગરીબડી અને રૈયત એટલે પ્રજા રાજા કહે છે કે મારી બિચારી ગરીબ પ્રજા ભૂખે મરી રહી છે હવે તો એક આશા જગદુશાની રહી છે અહીંયા જગદુષા નામના દેશભક્ત વ્યક્તિની એક આશા રાખે છે કે એમની પાસેથી કંઈક મદદ મળી શકે છે એટલે રાજા કહે છે કે હવે માત્ર જગદુશાની જ એક આશા રહી છે પ્રધાનજી એમને તેડી લાવવા કચ્છ ગયા છે તેડી લાવવા એટલે બોલાવી લાવવા માટે કચ્છ ગયા છે આજકાલમાં આવી જવા જોઈએ દરવાન આવે છે પ્રવેશીને રાજાને પ્રણામ કરીને દરવાન મહેલમાં પ્રવેશ કરે છે અને રાજાને પ્રણામ કરે છે મહારાજ કચ્છના શાહ સોદાગર શેઠ જગદુશા પધાર્યા છે પ્રધા પ્રધાનજી પણ સાથે છે તો અહીંયા દરવાન આવીને સમાચાર આપે છે કે કચ્છના સહ સોદાગર સહ સોદાગર એટલે મોટા રૂઆદાર વેપારી એવા જગદુ શાહ પધારી છે અને પ્રધાનજી પણ એમની સાથે છે રાજા એકદમ ઉત્સાહમાં આવી હવે જેની આશા રાખી છે એ વ્યક્તિ આવી જાય છે એટલે રાજા ખૂબ આનંદિત થઈ જાય છે ઉત્સાહ એટલે ખૂબ આનંદિત થઈ જાય છે એકદમ એકદમ એમને અંદર લઈ આવ શું એકદમ ઉતાવળા થઈને કહે છે કે એમને તરત જ અંદર લઈ આવો દરવાન નમ્રતાથી મહારાજ પ્રધાનજીએ કહેવડાવ્યું છે કે શેઠ જગદુ શાહ શાહ સોદાગર છે એમનો સત્કાર કરવા આપ પોતે અહીંયા શું થાય છે દરવાન બીજો સંદેશો આપે છે નમ્રતાથી કહે છે કે મહારાજ પ્રધાનજીએ એવું કેવડાવ્યું છે કે શેદ જબ્દુશ શું છે સહ સોદાગર એટલે મોતા રુવાબદાર ખૂબ આબરૂવાળા સોદાગર છે એટલે એટલે એમનો સત્કાર કરવા માટે આપ પોતે જ બહાર જાવ તો વધુ સારું હવે શું થાય છે રાજા કહે છે કે સમજ્યો સમજ્યો એમના સત્કાર માટે મારે સામા જવું જોઈએ એટલે કે આટલા મોટા વેપારી જો અહીંયા આવ્યા હોય તો મારે સામેથી એમનું માન સન્માન કરવા માટે જવું જોઈએ પ્રધાનજીની વાત સાચી છે રાજા ગાદી પરથી ઊભો થઈ જાય છે આખી કચેરી ઊભી થઈ જાય છે પછી રાજા જગદુષાનો સત્કાર કરવા પ્રવેશ દ્વાર ભણી જાય છે એટલે રાજા ઊભા થઈને જગદુષાને બોલાવવા માટે જાય છે જેવા રાજા ઊભા થાય છે તો એમના માન સન્માનમાં આખી કચેરી જે ભરાયેલી છે ત્યાંના બધા વ્યક્તિઓ ઊભા થઈ જાય છે અને રાજા જગદુષાનો સત્કાર કરવા પ્રવેશ દ્વાર ભણી ભણી એટલે તરફ જાય છે સામેથી પ્રધાન જગદુષાને લઈને આવે છે જગદુષાને જોઈ રાજા ઝડપથી પગલાં ભરીને એની સામે જાય છે તેવી જ રીતે જગદુષા પણ ઝડપ કરે છે બંને એકબીજાને વહાલથી ભેટે છે પછી રાજા જગદુષાનો હાથ પકડી રાજગાદી તરફ દોરી જાય છે એટલે કે લઈ જાય છે પોતાની જોડે જ ગાદી પર એમને બેસાડે છે બંને બંનેના બેઠા પછી પ્રધાન અને દરબારી દરબારીઓ પોતપોતાના આસન પર બેસે છે હવે શું થાય છે રાજા જગદુષાને લેવા માટે જાય છે જગદુષાને જોતા ઝડપથી એમની તરફ ચાલવા માંડે છે એવી જ રીતે જગદુષા પણ એમની તરફ ઝડપથી આવે છે બંને વહાલથી એકબીજાને ભેટે છે અને જગદુષાનો હાથ પકડીને રાજા એમને દોરી જાય છે એટલે એમની સાથે લઈ જાય છે અને પોતાની સાથે જ ગાદી પર બેસાડે છે જેવા રાજા અને જગદુષા બેસે છે એટલે પ્રધાનજી અને દરબારના બધા વ્યક્તિઓ પોતપોતાના આસન પર બેસી જાય છે હવે જગદુષા કહે છે મહારાજ અચિંતાનો કેમ યાદ કર્યો મને તો રાજા કહે છે સુખ દુઃખની વાતો કરવા શેઠજી ગુજરાતમાં આજે ત્રણ વર્ષથી કારમો દુકાળ ચાલે છે તો જગદુશા પૂછે એટલે રાજા શું કહે છે કે સુખ દુઃખની વાતો કરવા માટે તમને બોલાવ્યા છે કારણ કે ગુજરાતમાં આજે ત્રણ વર્ષથી કાળ દુકાર દુકાળ ચાલે છે એટલે કે દુષ્કાળ એટલે કેવી પરિસ્થિતિ વરસાદ પડતો નથી અને વરસાદ ન પડે એટલે અનાજ પાકે નહીં અને અનાજ ન હોય તો વ્યક્તિ ભૂખ્યો મરી જાય તો આ ત્રણ વર્ષથી વરસાદ ન પડવાથી દુષ્કાળની પરિસ્થિતિ ચાલી રહી છે જગદુષા કહે છે એકલા ગુજરાતની કાં વાત કરો છો શું કહે છે એકલા ગુજરાતની કાં એટલે કે શું વાત કરો છો આખા હિન્દુસ્તાનમાં આજે દુકાળ છે સિંધ મેવાડ માળવા કાશી અને થેત કંડહાર લગી આજે લોકો ભૂખે મરે છે અને પાનખરમાં પાંદડા ખરે તેમ ખરે છે જગદુષા શું કહે છે કે માત્ર ગુજરાતમાં દુષ્કાળની પરિસ્થિતિ નથી પરંતુ આ બધા રાજ્યમાં પણ સિંધ મેવાડ માળવા કાશી અને કંડહાર સુધીના લોકો દુષ્કાળને કારણે ભૂખ્યા મરી રહ્યા છે અને પાનખર ઋતુમાં જેમ પાંદડા ખરી જાય ને તે જ પ્રમાણે અત્યારે માણસો મૃત્યુ પામી રહ્યા છે વખત એવો બારીક છે કે ભલભલાની લાજ જવાનો વખત છે શું કહે છે કે એટલો ખરાબ વખત છે સમય છે કે ભલભલાની લાજ જઈ શકે છે સાત ખોટના દીકરાના મોંમાંથી બાપ બટકુ રોટલો કાઢી ખાય છે ભૂખ વસ્તુ એવી છે વિદ્યાર્થી મિત્રો કે એનો અનુભવ એકદમ અલગ જ છે ભૂખના કારણે કોઈ વ્યક્તિ કોઈ પણ કાર્ય કરવા માટે તૈયાર થઈ જાય છે તો અહીંયા એટલી ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે દુકાળને કારણે કે સાત ખોટનો દીકરો સાત ખોટનો દીકરો એટલે ખૂબ જ લાડકો એકનો એક દીકરો હોય તેને કહેવાય સાત ખોટનો તો એવા દીકરાના મૂળામાંથી પણ બાપ બટકું રોટલો ઘડીને ખાઈ જાય છે કારણ કે ભૂખ એવી હોય છે જે કંઈ પણ સંબંધ જોવા દેતી નથી મુઠ્ઠી ધન સારું મા બાપ છોકરા વેચે છે હવે થોડુંક ધાન એટલે કે અનાજ મુઠ્ઠી જેટલું અનાજ મળી રહે એટલા માટે પણ મા બાપ પોતાના છોકરાને વેચી રહ્યા છે શી ખબર શું થવા બેઠું છે એટલે કે આટલી ખરાબ પરિસ્થિતિ છે એટલે જગદુશા કહે છે કે શું ખબર કે આ શું થઈ રહ્યું છે તો રાજા કહે છે રામજી રાખશે તેમ રહેશે શું કહે કે આ બધી ભગવાનની જ ઈચ્છા છે એટલે જેમ રામ રાખે તેમ રહેવું પડશે પણ આવી વખતે રૈયતને ટકાવી રાખવાનો રાજ્યનો ધર્મ છે અહીંયા રાજા શું કહે છે પણ આવા વખતમાં રૈયત એટલે કે પ્રજાને ટકાવી રાખવા રાખવું એ મારા રાજ્યનો ધર્મ છે એટલે કે રાજા શું કહે છે કે મારો રાજ્ય ધર્મ છે મારી ફરજ છે કે આવા મુશ્કેલીના સમયે પણ મારી પ્રજાનું હું રક્ષણ કરું તેને ભરણ પોષણ કરું તો જગદુષા કહે છે આપ સરખા પ્રજાવત્સલ રાજાના મોમાં આવા શબ્દો શોભે પ્રજાવત્સલ એટલે પ્રજા પ્રત્યે પ્રેમ રાખનાર એટલે તમારા જેવા પ્રજા માટે પ્રેમ રાખનાર રાજાના મોડામાં જ આવા શબ્દો શોભે મને એ સાંભળી બહુ આનંદ થાય છે મેં તો સાંભળ્યું છે કે આપે આપના ધનના કોથાર અને ધનના ભંડાર ગરીબોને માટે ખુલ્લા મૂકી દીધા છે પછી જગદુશા કહે છે મેં તો અહીંયા સુધી સાંભળ્યું છે કે તમે પોતાની પ્રજાના રક્ષણ માટે પ્રજાના ભરણ પોષણ માટે તમારા ધન ધનના કોઠાર ધન એટલે કે અનાજના કોઠાર કોઠાર એટલે જેમાં અનાજ ભરવામાં આવે છે તે તો આ અનાજ ભરવાના કોઠાર અને ધનના ભંડાર પણ ગરીબો માટે ખુલ્લા મૂકી દીધા છે તો રાજા શું કહે છે મૂકી દીધા હતા હવે તો એ ખાલી થઈ ગયા છે હવે શું થાય છે કે અનાજના કોથાર તો ક્યાર ના મૂકી દીધા હતા ખાલી બધા પ્રજા માટે પરંતુ હવે તો એ પણ ખાલી થઈ ગયા છે હવે મારા ધનના ભંડાર અને અન્નના કોઠારોએ ખાલી ખમ પડ્યા છે ત્રણ વર્ષથી જો દુકાળની પરિસ્થિતિ ચાલતી હોય તો પ્રજાનું ભરણ પોષણ કરવા રાજાએ પોતાનું અનાજ પ્રજાને આપી દીધું છે પરંતુ હવે એ વધુ ખાલી થઈ ગયું છે અને રૈયતના પેટનો ખાડો તો હજી ને ઊણો જ છે શું કહે છે રૈયત એટલે કે પ્રજા અને મારી પ્રજાના પેટનો ખાડો એટલે કે એમની ભૂખ તો હજુ તેમની તેમ જ છે એ ખાડો તો ઊણો એટલે કે ઊંડોને ઊંડો જ છે ઓછો જ ભરા રહેલો છે ધર્યું તો કે ઓણ સાલ વરસાદ આવશે ને સૌ સારાવાના થશે ધર્યું તો એટલે કે વિચાર્યું હતું ઓણ સાલ એટલે કે ઓણ એટલે આ વર્ષે સાલ એટલે વર્ષ આ વર્ષે વરસાદ આવશે ને સૌ સારાવાના થશે સારાવાના થશે એટલે કે બધું સારું થઈ જશે બધું શુભ થઈ જશે પણ વરસાદ આવ્યો નહીં અધૂરામાં પૂરું તીડ પડ્યા તીડ એટલે એક પ્રકારનો પાકનો નાશ કરનારો એક જાતનો પાકવાળો જીવ છે જે પાકમાં પડે તો બધું અનાજ ખાઈ જાય તો અહીંયા રાજા શું કહે છે કે એવું વિચાર્યું કે આ વર્ષે વરસાદ પડે તો પાછું બધું સારું થઈ જશે પરંતુ વરસાદ તો આવ્યો નહીં અને અધૂરામાં પૂરું શું થયું તીડ પડ્યા એટલે લોકો ત્રહીમામ પોકારે છે ત્રહીમામ પોકારે એટલે લોકો હવે કરગરી રહ્યા છે કે પોતાને કેવી રીતે બચાવવામાં આવે એટલામાં બહારથી પોકાર આવે છે અમે મરી જઈએ છીએ અમને જીવાડો અમને જીવાડો અમને અનાજ આપો એટલામાં શું થાય છે નાટક ચાલી રહ્યું છે એટલે બહારથી અવાજ આવે છે પ્રજાનો કે અમે મરી રહ્યા છે અમને જીવાડો અમને જીવાડવા માટે અનાજ આપો જગદુષા બહારનો પોકાર સાંભળી બહાર જે લોકો પોકાર કરી રહ્યા છે સાંભળીને ભૂખ્યા ગળામાંથી પૂરો અવાજ પણ નીકળતો નથી શું કહે છે કે બિચારા ભૂખ્યા લોકોના ગળામાંથી પૂરેપૂરો અવાજ પણ નીકળી રહ્યો નથી રાજા કહે છે વસ્તીનો આ દુઃખ એ મારું દુઃખ છે પણ નિવારણનો કોઈ રસ્તો મને દેખાયો નહીં ત્યારે હું મૂંઝાયો એવી વખતે તમે યાદ આવ્યા હવે જો આ રાજા પોતાની પ્રજા પ્રત્યે કેટલું બધું પ્રેમ રાખે છે કે વિચારે છે કે આ વસ્તીનું જે દુઃખ છે એ મારું દુઃખ છે અને આ દુઃખ નિવારણ નિવારવાનો મને કોઈ રસ્તો દેખાયો નહીં એટલે આવા સમયે મને તમે યાદ આવ્યા કોણ યાદ આવ્યા જગદુષા યાદ આવ્યા જગદુષા નવાઈ પામી નવાઈ પામવું એટલે આશ્ચર્યચકિત થવું આશ્ચર્ય પામવું હું યાદ આવ્યું કેવી રીતે જગદુષા નવાઈથી આશ્ચર્યથી સવાલ પૂછે છે કે હું યાદ આવ્યો કેવી રીતે એટલે કે શા માટે હું યાદ આવ્યો રાજા કહે છે મારા સાંભળવામાં આવ્યું છે કે પાટણમાં જગદુષાની માલિકીની કેટલીક અનાજની વખારો છે વખાર એટલે પણ જેમાં અનાજ ભરવામાં આવે છે તે તો અહીંયા રાજા શું કહે છે જગદુષાને કે મેં એવું સાંભળ્યું કે પાટણમાં જગદુષાની માલિકીને એટલે કે તમારા માલિકીની કેટલીક અનાજની વખારો છે જગદુષા કહે છે જગદુષાની માલિકીની અનાજની વખારો એ પ્રશ્નાત કરે છે કે જગદુષાની માલિકીની અનાજની વખારો મહારાજ આપને કંઈક ભૂલ થાય છે એટલે એ મહારાજને કહે છે કે તમે કંઈક સાંભળવામાં ભૂલ કરી છે મારી માલિકીની કોઈ અનાજની વખાર મેં પાટણમાં કે કોઈ શહેરમાં રાખી જ નથી હવે રાજાને એક આશા હતી જગદુષાની કે એમની અનાજની વખારો જો મને આપે તો હું મારી પ્રજાનું ભરણ પોષણ કરી શકું તો અહીંયા જગદુષા તો પોતાની વાતને નકારે છે કે પાટણમાં કે કોઈ પણ શહેરમાં મેં મારી માલિકીની કોઈ અનાજની વખાર રાખી નથી રાજા તો અમે સાંભળ્યું એ શું તો જગદુષા કહે છે કંઈક સમજપેર થઈ હશે શું કહે કે તમે સમજવામાં કંઈક ભૂલ કરી હશે કંઈક અલગ સમજ્યા હશે કારણ કે વખારો મારી ખરીને શું કહે છે કારણ કે વખારો મારી છે તો રાજા નવાઈ પામી જાય છે વખારો આપની છે અને છતાં એ આપની માલિકીની નથી એમ આપનું કહેવું છે હવે જગદુષા શું કહે છે કે મારી માલિકીની મેં કોઈ અનાજની વખાર રાખી નથી અને બીજી જ વખત જગદુષા શું કહે છે કે વખારો તો મારી તો અહીંયા રાજાને નવાઈ લાગે છે કે વખારો આપની છે છતાં આપની માલિકીની નથી એમ આપનું કહેવું છે તો જગદુષા કહે છે વાત એમ છે વખારો મારી છે એ વિશે કઈ શંકા નથી હવે જગદુષા શું કહે છે કે એ વખારો બધી મારી છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પરંતુ તો રાજા શું કહે છે અને એ વખારોમાંનું અનાજ એટલે રાજા પૂછી લે છે કે વખારો તમારી છે તો એ વખારોમાંનું અનાજ કોનું તો જગદુષા કહે છે એ અનાજ મારો નથી તો રાજા હતાશ બનીને કારણ કે રાજાને એક આશા હતી કે જગદુષા પાસેથી અનાજ લઈને હું પ્રજાને આપીશ પરંતુ અહીંયા જગદુષા શું કહે છે કે વખાર તો મારી છે પરંતુ એમાંનું અનાજ એ મારું નથી આથી રાજા હતાશ બની જાય છે એટલે કે નિરાશ થઈ જાય છે એ અનાજ તમારું નથી તો શું તમે એ કોઈને દઈ દીધું છે કોને દીધું ક્યારે દીધું હું તમને એના મોં માંગ્યા દામ આપત હવે રાજા શું કહે છે કે એ અનાજ તમારું નથી તો શું તમે અનાજ કોઈને આપી દીધું છે તમે જેને આપ્યું હોય તો એ અનાજના તમે કહો એટલું દામ એટલે કે એનું તમે કહો એટલું મૂલ્ય આપીશ જગદુષા કહે છે એ અનાજ મારું નથી એ નિશ્ચિત છે નિશ્ચિત એટલે નક્કી છે મેં કોને દીધું અને ક્યારે દીધું એ જાણવું હોય તો એમ કરો ને એ વખારો ખોલાવી ને એની તપાસ કરાવો ને હવે જગદુષા શું કહે છે એ મારું અનાજ નથી એ વાત પાકી છે પરંતુ આ અનાજ મેં કોને દીધું અને ક્યારે દીધું એ તમારે જાણવું હોય તો આ વખારો ખોલાવો અને એની તપાસ કરાવો તો રાજા આગળ શું કહે છે કેવી રીતે ખબર પડશે તો જગદુષા કહે છે એમ જ ખબર પડશે દરેકે દરેક વખારની અંદર ભીત પત્ર પર તાંબા પત્રામાં લેખ લખાવીને જડાવેલો છે તેમાં એ અનાજના માલિકના નામ થામ બધું લખેલું છે હવે ભીતપત્ર એટલે સમાચાર વગેરેની જાહેરાત માટેનું ચોપાનીયું જે પત્ર હોય તે તો એના પર તાંબા પત્રમાં પહેલાંના સમયમાં કાગળ કે પેનથી કોઈ લખવામાં આવતું નહીં ત્યારે નહીં હતું તો આવા તાંબાના પત્ર પર લેખ લખાવવામાં આવતા અને એ લેખ સાચો ગણવામાં આવતો તો જગદુષા એમને કહે છે કે જો તમારે જાણવું હોય તો શું કરી શકાય કે વખારમાં જે ભીતપત્ર છે એના પર તાંબા પત્રા પર લેખ લખાવેલો હોય છે અને એ અનાજના માલિકના નામ નામથામ બધું એમાં લખેલું હોય છે તો એના પરથી આપણે જાણી શકીએ કે આ અનાજ કોનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે જોયું કે વિષ્ણદેવ રાજા પોતાની પ્રજાનું ભરણ પોષણ કરવા માટે કેટલી મહેનત કરી રહ્યો છે જગદુષા પાસે અનાજની માંગણી કરવા ઈચ્છે છે પરંતુ જગદુષા એમ કહે છે કે પોતાની વખાર છે પરંતુ એમાંનું અનાજ મારું નથી હવે આ અનાજ મેળવવા માટે જગદુષા કહે છે કે આપણે એ પત્રાનો લેખ જોઈએ કે અનાજ કોનું છે તો એ માલિકના નામ ખબર પડશે તો હવે આપણે આગળ જોઈશું કે આ અનાજના માલિક કોણ છે